આપણે જોઈએ કે ધૃતરાષ્ટ્ર છે એ પોતે એની સભામાં જે જુગારની રમત ચાલે છે સુપટાબાજી કહી શકાય એ મૂક વક્તા બની શ્રોતા બનીને જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે તે આપણે જોયું હતું કે યુધિષ્ઠિર છે પોતે પોતાની લગભગ ઘણી બધી સંપત્તિ ગુમાવી ચૂક્યા હતા અને એમને શકુનિ અને દુર્યોધન એ બંને વારંવાર શબ્દો દ્વારા ગુસ્સે કરી રહ્યા હતા એમાં છેલ્લે એમણે પોતાનું લશ્કર પણ ગુમાવ્યું હવે આગળ કઈ બાબત થાય છે જોઈએ મિત્રો ટેક્સ્ટમાં લખ્યું છે પ્રમાણે પણ કે છે અહીંયા કે આપણે જે લાસ્ટ પેરેગ્રાફ છે એમાં જોઈએ આઈ વિલ ટીચ યુ મેનર્સ એટ ધ પ્રોપર ટાઈમ જે ચીટિંગ રહો ધ આન્સર યુધિષ્ઠિર ફ્યુરિયસલી યુધિષ્ઠિર અત્યારે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા હવે ગુસ્સે થઈને કહે છે કે હું તને સાચી સાચા સમયે શીખવાડીશ ટુ ધ પ્લે આઈ ટેક માય સ્પ્લેન્ડેડ કાર ઓફ ધ ગોલ્ડ ડ્રોન બાય 8 હોર્સિસ વાઇટ એઝ મૂનલાઇટ સ્વિફ્ટ એઝ ધ વિન્ડ પોતાનો સરસ મજાનો જે સોનાનો રથ હતો જેને 8 ઘોડાઓ સાથે જોડેલો હતો એવો રથ પણ કે છે આપણે જે પવનની ઝડપ જેટલો ઝડપદાર દોડતો હતો પછી કે છે ચંદ્રના અજવાળા જેવો સફેદ હતો એ પણ કે છે એમણે આ રમતમાં મૂકી દીધો હતો વન્સ મોર ધ ડાઈ સેટર્ડ એન્ડ શકુની મોર હવે આ વખતે પણ કે છે ફરીથી શકુની પોતે જીતી ગયા હતા વન્સ મોર ધ ડાઈ સેટર ફરીથી કે છે પેલા પાસાઓ ખખડવા લાગ્યા અને શકુની જીતી ગઈ યુધિષ્ઠિર સ્ટેક્ડ ધ 100,000 સિંગિંગર્સ ઓફ ધ પેલેસ વિન ધ રિચ રોબ્સ એન્ડ ધ જ્વેલ્સ કે છે એમણે હજારોની સંખ્યામાં કે છે ગીતો ગાતી છોકરીઓ પોતાના મહેમાંથી સંગીત માટેની જે ખૂબ જ કિંમતી આભૂષણો પહેરેલી હતી એમને પણ એમણે આ અહીંયા સરહદમાં રમતમાં મૂકી દીધી હોડમાં મૂકી દીધી ધ કિંગ સ્ટેક્ડ ઇઝ મેન સર્વન્ટ ધ રિચ રોબ્સ જ્વેલ્સ શકુની વોન આ વખતે પણ શકુની જીતી ગયો ધ કિંગ સ્ટેક ઇઝ મેન સર્વન્ટ ઇઝ વોર એલિફન્ટ્સ ઇઝ બેટર કાર્સ સ્પ્લેન્ડેડ હોર્સિસ વિચ વિલ રિચ ટેબલ્સ કે છે ને ઘોડા જે છે જાજરમાં તબેલાઓને સંભાવતા હતા ઘોડાઓ હાથી બધું જ મૂકી દીધું હવે છેલ્લી ધ એક્સાઇટમેન્ટ ઇન ધ હોલ રોઝ હાઈસ વારંવાર કે છે બધું ગુમાવતા હતા ત્યારે હવે આજે સભાખંડ હતો એની અંદર કે છે ઉત્તેજના વધી ગઈ કે હવે કોણ જીતશે ઓલ અધર પ્લે હેડ સીઝડ એન્ડ ધ પ્લેયર્સ ક્રાઉડેડ રાઉન્ડ યુધિષ્ઠિર ટેબલ હવે કે છે બીજી બધી રમતો બંધ થઈ ગઈ અને બધા જ કે છે માત્ર ને માત્ર યુધિષ્ઠિરના જે ટેબલ છે એની આજુબાજુ વીંટળાઈ ગયા આ એક દૃઢ ખંડ હતો મિત્રો કે જેની અંદર બધા જુદી જુદી બેઠક ઉપર આ રીતે જુગાર રમતા બીજી રમતો પણ રમતા હતા હવે કે છે બધા જ યુધિષ્ઠિરના ટેબલની આજુબાજુ ટોળે વળી ગયા કે યુધિષ્ઠિર જ કેમ વારંવાર અત્યારે હારતા ગયા છે વેન હી હેડ લોસ્ટ હિઝ જ્વેલ્સ યુધિષ્ઠિર સેટ બેક ઇન હિઝ સીટ ઇન સાયલન્ટ રેજ સ્ટેરિંગ હેલ્પલેસલી બિફોર હિમ હવે કે છે જ્યારે યુધિષ્ઠિર પોતે આ રીતે બધું હારતા હતા ત્યારે પોતાની જે બેઠક હતી એ બેઠકનો ટેકો લઈને લાચાર કરીને નિરાશ થઈને અને ગુસ્સો પણ હતો એના સાથે બેઠા હતા ત્યારે કે છે વિદુર અનેબલ ટુ એન્ડ્યુર ધ સીન એની લોંગર એપ્રોચ ને ધૃતરાષ્ટ્ર હવે કે છે આ દ્રશ્ય કેવું હતું કે યુધિષ્ઠિર જેવો રાજા અત્યારે નિસહાય બની ગયો હતો લાચાર બની ગયો હતો વિદુર કે છે આ દ્રશ્યો જોઈ શકતા નહોતા એટલે કે છે વિદુર અનેબલ ટુ એન્ડ્યુર ધ સીન એની લોંગર એપ્રોચ ધૃતરાષ્ટ્ર અને પોતે ધૃતરાષ્ટ્રની નજીક પહોંચી ગયા ધ બ્લાઇન્ડ કિંગ વોઝ પિયરિંગ ટુવર્ડ ધ પ્લેસ વેર હી ન્યુ દુર્યોધન સ્ટૂડ એન્ડ ગ્રીનિંગ વિથ સેટિસ્ફેક્શન એટ ધ વિક્ટરી ઓફ હિઝ સન ધૃતરાષ્ટ્ર તો અંદરખાને પાછા પુત્ર પોતાના પુત્રની વિજયથી ખુશ હતા એટલે કે છે કે અંધરાજા જે દુર્યોધન ઉભો હતો તે સ્થળ પર ધારીને જોઈ રહ્યા હતા જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા વ્યર્થ પ્રયત્ન કે છે બ્લાઇન્ડિંગ વોઝ પિયરિંગ ટુવર્ડ ધ પ્લેસ વેર હી ન્યુ દુર્યોધન સ્ટૂડ કે છે સીન ટુવર્ડ ધ પ્લેસ વેર હી ન્યુ પિયરિંગ એટલે કે એક વ્યર્થ પ્રયત્ન
પોતે જોઈ શકતા તો નહોતા પણ ફાંફા મારતા કે પોતાનો પુત્ર ક્યાં ઊભો હતો ને પોતે કે છે જીતી રહ્યો હતો ત્યારે કે છે ટુવર્ડ ધ પ્લેસ વેર હી ન્યુ દુર્યોધન સ્ટૂડ એન્ડ ગ્રીનિંગ વિથ સેટિસ્ફેક્શન એક સંતોષ હતો અને સંતોષના કારણે એક મૂછમાં હસી રહ્યા હતા એનું હાસ્ય થઈ ગયું હતું કે પોતે અટસ્ય કરવા લાગ્યો પોતાનો પુત્ર જીતી રહ્યો મહારાજ સેડ વિદુર ટુ હિઝ બ્રધર અહીંયા ધૃતરાષ્ટ્ર છે એ વિદુર એ બંનેનો ભાઈનો સંબંધ છે છતાં એ રાજા તરીકે કહે છે મહારાજ કે એને સંબોધન કરે છે આઈ બેગ યુ ટુ બી વોર્ન કે હું તમને ચેતવી જવાની વિનંતી કરું છું આઈ બેગ યુ ટુ બી વોર્ન તમને વોર્નિંગ આપવાની એક ભીખ માંગું છું કે તમે ચેતી જાઓ કેમ યુ લવ દુર્યોધન બટ યુ નો વેર ઇન યોર હાર્ટ ધેટ હિઝ વિકિડનેસ એન્ડ ગ્રીડ આર ધ કર્સ ઓફ યોર રેસ કે તમને કેમ ચેતવવામાં આવે છે કારણ કે તમે દુર્યોધનને ચાહો છો પણ યુ નો વેર ઇન યોર હાર્ટ ધેટ તમે તમારા હૃદયની અંદર એક વસ્તુ એ પણ જાણો છો કે હી ઇઝ વિકિડનેસ એન્ડ ગ્રીડ આર ધ કર્સ ઓફ યોર રેસ તમારી જે આ દોડવાની જે રેસ છે જીતવાની રેસ છે એની અંદર દુર્યોધનનો આ જે લોભ છે અને દુષ્ટતા છે એ દુષ્ટતા તમને માત્ર ને માત્ર કહે છે કર્સ એટલે કે અભિશાપ તરફ લઈ જાય છે બી વાઇઝ ઇન ટાઈમ સમયસર કહે છે તમે થોડા ડાયા બની જાઓ એટલે કે સાચો નિર્ણય લેનાર વ્યક્તિ બની જાઓ બી વાઇઝ ઇન ટાઈમ Give up his jackal of evil on and win the support of the Pandavas, those tigers of men. Those tigers of men who will defend the house of Bharat against all its foes. બહુ સરસ સરખામણી કરી છે મિત્રો અહીંયા કે છે give up this jackal of evil on and win the support of the Pandavas. કે આ જે દુર્યોધન છે જેકલ ઓફ ઇવિલ જે ઊંચાઈ ભર કાર્ય કરે છે એનામાં જે ઊંચાઈ છે એટલે કે દુષ્ટતા છે બીજાને ચતુરાઈપૂર્વક છેતરવાની જે એનામાં કુટિલતા છે એનાથી કહે છે તમે જીતી જાઓ અને તમે કહે વિન ધ સપોર્ટ ઓફ પાંડવ પાંડવોનો સપોર્ટ પાંડવનો ટેકો તમે જીતી લો તમારા પુત્રથી દૂર થઈ જાઓ કેમ તો કહે છે ધોઝ ટાઈગર્સ ઓફ મેન કે જે વ્યાઘ્ર માનવ એટલે કે જે વાઘ જેવા માણસો છે પુરુષો છે જે માણસના જેટલા જે વાઘના જેટલા બહાદુર છે એવા કે છે આ પાંડવો હુ વિલ ડિફેન્ડ હાઉસ ઓફ ભરત જે ભરતનું જે રાજ્ય છે રાજા ભરતનું આ જે શાસન છે એ શાસનને કે છે આ વાઘ જેવા પુરુષો જ કે છે બચાવી શકશે દુશ્મનોને જે બાબતો છે દુશ્મનના હુમલાથી આ દુર્યોધન નહીં બચાવી શકે એટલે કે છે તમે પાંડવોનો ટેકો કરવા માટે લાગી ગયા ધોઝ ટાઈગર્સ ઓફ મેન હુ વિલ ડિફેન્ડ ધ હાઉસ ઓફ ભરત અગેન્સ્ટ ઓલ ઇટ્સ ફોર્સ ડુ યુ વિશ ટુ ડાઈ ધેટ યુ પ્રોવોક ધેટ એન્ગર શું કે તમે ઈચ્છો છો મરવા ઈચ્છો છો ડુ યુ વિશ ટુ ડાઈ તમારે મૃત્યુ પામવું છે શેના આધારે ધેટ યુ શુ પ્રોવોક ધેર એન્ગર તમે કે છે આ રીતે એમના ગુસ્સાને ઉત્તેજિત કરો છો અહીંયા પાંડવો જ્યારે હારતા હોય છે ત્યારે ગુસ્સે થઈ જાય છે તમે ગુસ્સાને વધારે વધારવાના બદલામાં એમને ટેકો આપો ને તો કહે છે તમારું પણ મૃત્યુ નિશ્ચિત છે ધ બ્લાઇન્ડ ઓલ્ડ કિંગ સેટ સાયલન્ટ હિઝ ફેસ હિડન ઇન હિઝ હેન્ડ આટલું બધું સાંભળ્યા પછી પણ કહે છે આ જે અંધ રાજા હતા એ ચૂપચાપ બેસી ગયા એમણે પોતાનો ચહેરો છે એ ચહેરો બે હાથ વડે ઢાંકી દીધો વિદુર ટર્નેડ ટુ ધ ગેમ્બલર્સ હવે વિદુર છે જે આ જુગારીઓ રમતા હતા એમની તરફ વળી ગયા હિયર બી પ્રિન્સેસ ઓફ ધ હાઉસ ઓફ ભરત કે હે ભરત કુળના રાજકુમાર તમે મને સાંભળો શું કે છે ધીસ મેચ ઇઝ બ્રિંગિંગ રુઇન ટુ સમ એન્ડ હેટ્રેડ ટુ ઓલ આ જે કે મેચ છે આ જે રમત છે એ કેટલાકનો વિનાશ અને કેટલાકને ધિક્કારશે કે છે તમે આ રમત બંધ કરી દુર્યોધન યુ આર લીડિંગ યોર ફાધર એન્ડ બ્રધર ટુ ડિઝાસ્ટર દુર્યોધનને પણ કહે છે દુર્યોધન તું આ રમતથી તારા ભાઈઓને કે છે એક મોટા એવા વિનાશ તરફ દોરી ગયો છે
इस तरफ दूरी जाए। Who will save you when the sons of Pandav seize their weapons to take the revenge for their lord? કે છે અહીંયા જે પાંડવો છે, જ્યારે પાંડવો જે પુત્રો છે કે જે તમને થયેલો અન્યાય છે બદલ જ્યારે વેંગ લેવા માટે હથિયાર ઉપાડશે ત્યારે તમને કોઈ બચાવી નહીં શકે। Who will save you when the sons of Pandav seize their weapons? કે તમને કોણ બચાવશે જ્યારે કે છે આ પાંડવો પોતાનો વિનાશ જે બદલો છે લેવા માટે હથિયાર ઉપાડશે ત્યારે બહુ જ મોડું થઈ ગયું। Revenge for their wrong, महाराज, इट इज प्लेन टू ऑल दैट शकुनि चीट्स युधिष्ठिर। के महाराज अहीं स्पष्ट वस्तु देखाय छे, बधाने खबर छे के शकुनि छे युधिष्ठिर ने छेतरी रह्यो छे। ऑर्डर हिम टू स्टॉप दिस डेन्जरस गेम, के तमे तेमने आ भयानक रमत रमवानो जे चालू छे ने बंद करवानो आदेश आपो। स्टील धृतराष्ट्र सेट साइलेंट बट दुर्योधन रिटर्न्ड एंग्रीली। आ वक्त जो धृतराष्ट्र शांत बैठा है त्यारे दुर्योधन गुस्से थी जाए, गुस्से थी सामे तरत जवाब आपे, सणसण तो जवाब आपी दे। अंकल, वी नो देट यू ऑलवेज फेवर द पांडवास, के काका ने खबर है कि तमे हमेशा पांडवों ने फेवर में पक्ष में हो छो। ई सेल्टरिंग यू वी हेव नरिश्ड अ सर्पंट, के मने तेवु लागे छे के मैं एक साप ने आश्रय आप्यो छे। सर्पंट एटले के साप। वी हेव हाउस्ड यू एंड बिफ्रेंडेड यू येट यू टर्न अगेन्स्ट अस, के छे अमे तमने रहेवा माटे घर आप्युं छे, आश्रय आप्यो, अमे तमने मित्र जेवा मान्या छे, तमारुं पोषण करे छे, ज्यारे तमे येट यू टर्न अगेन्स्ट अस, छतां पण के छे तमे तो अमारा विरोधमां ज छो। यू एक्चुअली एडवाइज माय फादर टू डिस्ट्रॉय हिज ओन सन, के तमे खरेखर तमारा मारा पिता ने तेमना दीकरा ने नाश करवानो के मारवानो आदेश आपो छो। बाय गॉड, यू हैव गॉन टू फार इन योर हाउस, के जे तमे अहींथी चाल्या जाओ, अहींथी निकळी जाओ, तमे तमारे वधारे एवी कणबत कनड गच करी रह्या छो, बहु आगळ निकळी गया। यू हैव गॉन टू फार इन योर एब्यूज, તમે જે અમને કનડગત કરો છો, અમારા આધારે રહો છો, અમારા સપોર્ટથી જીવો છો, છતાં પણ અમને હેરાન કરો છો, તો કે તમે હવે આમાં અહીંથી નીકળી ગયો, તમે તમારી આ કનડગતમાં ખૂબ આગળ નીકળી ગયા, ટુ ફાર, વધારે પડતા આગળ નીકળી ગયા છો। વિદુર ટર્નડ અવે ફ્રોમ હિમ એન્ડ સ્પોક ટુ ધૃતરાષ્ટ્ર વન્સ મોર, વિદુર ત્યાંથી પાછા ફરી ગયા અને ફરીથી ધૃતરાષ્ટ્રને એમને ફરી એકવાર એમણે જણાવ્યું, બોલે, બ્રધર એન્ડ કિંગ, હી સે, યુ હેવ હર્ડ યોર સન ઇન્સલ્ટ મી એન્ડ ડુ નોટ રિમ્યુવ હિમ, કે છે કે ભાઈ અને રાજા, ભાઈએ થાય છે અને રાજાએ થાય છે, તો કે છે તમારો દીકરો જે છે એ મારું અપમાન કરે છે તમે સાંભળ્યું, છતાંય કે છે તમે એને ઠપકો આપતા નથી, રિબુક એટલે ઠપકો આપો। આઈ વિશ યુ એન્ડ યોર સન્સ વેલ, કે હું આશા રાખું છું કે તમે અને તમારા પુત્રો શાંતિથી રહી શકો, તંદુરસ્ત રહો। અ કિંગ્સ ટ્રસ્ટ ફ્રેન્ડ ઇઝ હી હુ ટેલ્સ ધ અનવેલકમ ટ્રુથ ફિયરલેસલી, બહુ સરસ વાક્ય કીધું છે। અ કિંગ્સ ટ્રસ્ટ ફ્રેન્ડ ઇઝ હી હુ ટેલ્સ ધ અનવેલકમ ટ્રુથ ફિયરલેસલી, એટલે કે રાજાનો સૌથી સાચો મિત્ર એ છે કે જે નિર્ભયતાથી સાચું કહી શકે, નિર્ભયતાથી અસ્વીકાર્ય એવું સત્ય કહી શકે। એક સત્ય તો છે હંમેશા કડવું હોય છે, પણ કેવું સત્ય કે જે સ્વીકારી ન શકાય, એવું સત્ય જે રાજાને કહી શકે એ જ કે છે રાજાનો સૌથી સાચો મિત્ર છે। હ્યુમિલિએશન ઇઝ અ બિટર મેડિસિન બટ ધ ઓનેસ્ટ મેન ડ્રિંક્સ ઇટ, કે છે હ્યુમિલિએશન એટલે કે અપમાન, કે છે કડવી દવા છે, પણ એ દવા કોણ પી શકે છે કે જે સાચો પ્રામાણિક માણસ છે। હ્યુમિલિએશન બિટર મેડિસિન બટ ધ ઓનેસ્ટ મેન ડ્રિંક્સ ઇટ, પણ પ્રામાણિક માણસ જ એને પી શકે છે, સત્ય માટેની દવા પણ કડવી જ હોય છે। એન્ડ કીપ્સ હિઝ હેડ ક્લિયર, અને હવે કે છે કે એને તેની મતિ છે એને ઠેકાણે રાખે છે। યુ આર ડ્રંક વિથ ધ પ્રાઇડ એન્ડ ગ્રીડ, બી વેર,
કે તમે અહંકાર અને લોભનો નશો ચડેલો છે તમને, હવે તમે ચેતી જજો. તમને અહંકાર થઈ ગયો છે, તમને લોભ આવી ગયો છે, એટલે તમે સાચી વાતને જાણી શકતા નથી, એટલે તમે ચેતી જજો. શકુનિ એન્ડ હિઝ ફ્રેન્ડ રિસીવડ હિઝ સ્પીચ વિથ ધ સાઉન્ડ ઓફ ધ એન્ગર. શકુનિ એના મિત્રો જે હતા બધા જ વિદુરનું વક્તવ્ય સાંભળીને ચીસો પાડવા લાગ્યા, ગુસ્સે થઈને બૂમો પાડવા લાગ્યા. વાઇલ ધ ફ્રેન્ડ્સ ઓફ ધ પાંડવ્સ એપ્લાઇડ ઇટ, જ્યારે પાંડવના જે મિત્રો હતા એ બધા તાળીઓ પાડવા લાગ્યા કે દુર્યોધન એટલે કે કૌરવ તમારો અંત બહુ ખરાબ છે. ધ પાંડવસ દેમસેલ્વ સેટ સાઇલન્ટ એન્ડ આફ્ટર વિદુર હેડ લેફ્ટ ધ હોલ. પાંડવ તો અત્યારે પણ ચૂપચાપ બેઠા હતા અને વિદુર છે પોતાનું હોલ ત્યાંથી છોડીને ચાલ્યા ગયા. નો વન સ્પોક ફોર અ મોમેન્ટ, થોડી વાર માટે કોઈ જ કશું જ બોલ્યું નહીં. ધેન દુર્યોધન સેડ મોકિંગલી, પરહેપ્સ કિંગ યુધિષ્ઠિર યુ ફિયર નાઉ ટુ પ્લે વિથ ધોઝ હુ આર ધ કોલ્ડ ધ ચીટ્સ એન્ડ ધ જેકર્સ. થોડી વાર માટે બધા જ કે છે ચૂપ થઈ ગયા ત્યારે દુર્યોધન સેડ મોકિંગલી. હવે દુર્યોધન છે એ પોતે જ્યારે જાણે કે મજાક ઉડાવે છે એવી રીતે રાજાને કહે છે યુધિષ્ઠિરને, પરહેપ્સ કિંગ યુધિષ્ઠિર ધેન યુ ફિયર નાઉ ટુ પ્લે વિથ ધોઝ, કે હવે તમને બીક લાગતી હશે એવા લોકોની સાથે રમતા કે જેને કેવા કહેવામાં આવે છે હુ આર કોલ્ડ ચીટ્સ એન્ડ જેકર્સ, જેમને છેતરપિંડી કરનારા અને લુચ્ચાઈથી કામ કરનારા કહેવામાં આવે છે, એવા અમે એટલે કે અમે બધા આ રીતે જે તમારી સાથે રમીએ છીએ એવા સાથે રમતા તમને હવે કદાચ ઠીક લાગતી હશે. ત્યારે કહે છે પરહેપ્સ યુ વુડ પ્રિફર ટુ ગો વિથ યોર ફ્રેન્ડ, કે કદાચ તમે હવે તમારા મિત્ર સાથે જવાનું પસંદ કરતા હશો. આઈ ડોન્ટ ફિયર યુ ઓર યોર એનિમી, ફ્યુરિયસલી આન્સર્ડ યુધિષ્ઠિર. યુધિષ્ઠિર પોતે હવે ગુસ્સે પણ થઈ ગયા છે અને બધું હારી ચૂક્યા છે, અપમાન થઈ ગયું છે, ત્યારે કહે છે હવે મને તમારી કોઈ પણની બીક લાગતી નથી. આઈ ડુ નોટ ફિયર યુ ઓર એની મેન. પ્લે ઓન ઇફ યુ પ્લીઝ વન્સ મોર ધ સ્ટેપ વેર નેમ્ડ. સ્ટેપ બાય સ્ટેપ યુધિષ્ઠિર લોસ્ટ ધ હોલ ઓફ હિઝ વાસ્ટ વેલ્થ એન્ડ ઓલ હિઝ એસ્ટેટ વિથ ધ કેટલ એન્ડ ધ સીડ્સ અપોન ધેમ. પ્લે ઓન છે, તમને ઠીક લાગતું હોય તો તમે રમે જાઓ, રમવાનું ચાલુ રાખો. ફરીથી એકવાર કહે છે ધ સ્ટેક વેઝ નેમ્ડ, ફરીથી જે ચીજોને શરતમાં મૂકવામાં આવી સ્ટેક એટલે હોડમાં એ ચીજોના નામ બોલાવવા લાગે. ફરીથી યુધિષ્ઠિર લોર્ડ ધ હોલ ઓફ ઇઝ વાસ્ટ વેલ, યુધિષ્ઠિર એમની પોતાની સમગ્ર સંપત્તિ છે હારી ચૂક્યા હતા, એમનું રાજ્ય પણ હારી ચૂક્યા હતા, પશુધન જે છે એમનું એમની મિલકત હતી એસ્ટેટ એટલે કે મિલકત પણ હારી ચૂક્યા હતા. હિઝ કેટલ એન્ડ સીડ્સ એમના જે દોર ડાકર છે એ પણ હારી ચૂક્યા હતા. હિઝ બ્રધર સેટ્સ સ્લર્નલી વોચિંગ બટ દે ડીડ નોટ ડેર ટુ ઇન્ટરફિયર, એમના ભાઈઓ છે બધું ખિન્નતાપૂર્વક નિહાળી રહ્યા હતા પણ પોતાના ભાઈનું અપમાન કરી શકે એમ ન હતા, એટલે પોતે કોઈ પણ એમાં દખલગીરી કરતા ન હતા. બટ દે ડીડ નોટ ડેર ટુ ઇન્ટરફિયર, દખલગીરી કરવાની હિંમત પણ કરતા ન હતા. આટલું બધું હારી ચૂક્યા છે ત્યારે હવે કે છે ગ્રેટ કિંગ મોક ધ સકુનિ, યુ હેવ શ્યોરલી નથિંગ લેફ્ટ નાઉ, લેટ અસ પ્લે નો મોર. કે છે હવે મહાન રાજા શકુનિ કે છે મજાક કરી, હવે કે છે તમારી પાસે કશું બચ્યું જ નથી, હવે કે તમે રમવાનું બંધ કર્યું, તમે બધું હારી ચૂક્યા છો. હજુ તો શકુનિને ઘણું બધું જીતવું છે મિત્રો, પણ છતાં એ એમને ઉત્સાહ છે પ્રોત્સાહિત કરે છે કે હજુ પણ ઉત્સાહીને એ કંઈક વધારે એમને પ્રેરિત કરે કે ગુસ્સે થઈને કહે કે ના હજુ પણ બધું હારી દઈશ, આ રમતમાં મૂકી દઈશ, એટલે એમને એક રીતે પ્રોત્સાહિત કરવાનો અહીંયા પ્રયત્ન કરે છે. એ છે હવે તમે એ રમશો નહીં, હવે તમે ચૂપચાપ બેસી જાઓ, તમે હવે હારી ગયા છો, તમારે રમવાનો કોઈ અર્થ રહેતો નથી. આ રીતે મજાક અને અપમાનજનક શબ્દો સાંભળીને યુધિષ્ઠિર શું કરશે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પાઠમાં આમ તો સારાંશ કહી શકાય તો એક સોઠાબાજી છે, એક જુગાર છે, પણ એ જુગારની અંદર સીધી સાધી વ્યક્તિને પણ કેવી રીતે હાર મળે છે માત્ર ને માત્ર ગુસ્સામાં આવીને.
એ આપણે અહીંયા જોઈએ છીએ કે પોતે બધું જ હારી જાય છે અને હજુ પણ ઘણું બધું હારશે, એ પરિસ્થિતિ કેવી આવશે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.